Good morning, student. Have a nice day. Today, we are going to learn tense. The simple present tense. Aaj apne tense sikhishu. Have tense. Tense ne Gujarati ma shu kevay? Kaal. Ane apne Gujarati simple etle sadhu. Sadhu. Vartman. વર્તમાન આપણે સમય જોયો છે ને તમે, પણ તમારા મગજમાં તો સમય એક જ છે, 1 2 3 4 ઘડિયાળના જે લાગે છે તે, પણ સમય એ પ્રમાણે નથી. સમય આપણા કાળ પ્રમાણે છે, જે મુખ્ય 3 કાળ કયા? વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એ ઉપરથી સમય જોવામાં આવે છે. સમયને ઘણી રીતે બોલાય છે. તો આજે આપણે શીખીશું સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય, એનો ઉપયોગ ક્યારે ક્યારે થાય, તો આપણે શોર્ટમાં જોઈશું કે સાદો વર્તમાન કાળ રોજબરોજની ક્રિયા સનાતન ગણિત વિજ્ઞાનના નિયમો. કયા કયા? રોજબરોજની ક્રિયા, સનાતન સત્ય અને ગણિત વિજ્ઞાનના નિયમો. આટલી વસ્તુ હોય ત્યારે કયો કાળ વપરાય છે? સાદો વર્તમાન કાળ. એનો કાળ હોય, તમે એમ કહેશો કે રોજબરોજની ક્રિયા જે તમે રોજે રોજ કરો છો તે, ધારો કે તમે સવારના રોજે ઉઠો છો, રોજે ઉઠો છો, ઉઠ્યા પછી બ્રશ કરો છો, નાહો છો, કપડાં પહેરો છો, પૂજા કરો છો, સ્કૂલે જાઓ છો, સ્કૂલથી પાછા ઘરે જાઓ છો, લંચ લો છો, ડિનર લો છો, એ બધી કેવી ક્રિયાઓ થઈ તમારી રોજબરોજની. અને જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે તમારી ડેઇલી રૂટીન લખો, એટલે કે તમારી રોજિંદી ક્રિયા લખો, તો એ કયા કાળમાં લખાશે? સાદા વર્તમાન કાળમાં, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે બીજી વાત આવી સનાતન સત્ય. સનાતન સત્ય એટલે કે જે કદી જ ચેન્જ થવાનું નથી, તે એનું એ જ રહેવાનું છે. એટલે કે સૂર્ય ક્યાંથી ઉગે છે? પૂર્વમાંથી ઉગે છે. અને ક્યાં આથમે છે? પશ્ચિમમાં આથમે છે. તો આ શું છે? એક સનાતન સત્ય છે. તો એ પણ કયા કાળમાં લખાશે? સાદા વર્તમાન કાળમાં. પૃથ્વી ફરે છે, તો પૃથ્વી ફરે છે એ પણ સનાતન સત્ય છે. પૃથ્વી કદી સ્ટોપ થવાની નથી. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ પણ સનાતન સત્ય છે. તો આ બધા વાક્યો છે એ બધા શેમાં લખાશે? સાદા વર્તમાન કાળમાં. એના નીચે જોઈશું ગણિત વિજ્ઞાનના નિયમો. હવે તમે જ્યારે ગણિત અને વિજ્ઞાન ભણો છો ત્યારે અલગ અલગ નિયમો આવે છે, અને એ નિયમો પણ શેમાં લખાય છે? સાદા વર્તમાન કાળમાં. જેમ કે 1 ને 1 બનીને કેટલા થાય? 2 થાય, તો શું બોલાય? 1 and 1 make 2. તો એ પણ શેમાં લખાય છે? સાદા વર્તમાન કાળમાં. હવે કાળ ઘણા બધા છે, જેમ કે મુખ્ય 3 કાળ, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. પણ એના પણ પેટા વિભાગ છે, પ્રેઝન્ટનો, પાસ્ટનો અને ફ્યુચરનો. તો એ જ પ્રમાણે આપણે પ્રેઝન્ટનો એક ભાગ જોઈશું, સિમ્પલ પ્રેઝન્ટનેસ, એટલે કે સાદો વર્તમાન કાળ. કાળને ઓળખવા હોય, જો તમારે બધા એક કાળ હોય તો તમને આવડી જશે, પણ બધા કાળ જ્યારે ભેગા થાય અને એને ઓળખવું હોય કે આ કયો કાળ છે, તેના માટે પૂરતો હિન્ટ્સ હોય ને, તો દરેક કાળને ઓળખવા માટે 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એક, એના કાળ દર્શાવતા શબ્દો, અને બીજું તેનો ક્રિયાપદ, એટલે કે વર્બ ઉપરથી આપણને ખબર પડે કે કાળ દર્શાવતા શબ્દો અને વર્બ ઉપરથી એવી ખબર પડે કે કયો કાળ છે. તો અહીંયા આપણે જોઈશું કાળ દર્શાવતા
રોજ બરોજની ક્રિયા છે તો દરેક દિવસ એવું થતું હોય ને તો દરેક માટે એવરી અને દિવસ માટે ડે. તો એવરી કરીને કોઈ પણ જેવા કે એવરી ડે, એવરી વીક, એવરી ડે, એવરી વીક, એવરી દિવાળી, એવરી હોળી એન્ડ એવરી અદર આવવું જોઈએ. એના પછી એવરીની જગ્યાએ વાપરી શકીએ ડેલી. ડેલી એટલે પણ રોજ થાય. પછી સમટાઈમ્સ, ઓલવેઝ, ઓફર. હવે ઘણા લોકો અહીંયા ઓફ પણ વાંચશે કારણ કે ટી, પણ અહીંયા ટી શું છે? સાયલેન્ટ છે, એટલે ઓફર. જનરલી, યુઝવલી, જનરલી, યુઝવલી. તો આ છે તમારા કાળ દર્શાવતા શબ્દો. આ તમને દેખાય એટલે શું સમજવાનું? કયો કાળ છે? વર્તમાન કાળ છે. કયો કાળ છે? વર્તમાન કાળ છે. હવે બીજી વસ્તુ આવી ક્રિયાપદ. એ ક્રિયાપદ છે એ કરતા પ્રમાણે એનો ફેર થાય. તેના પ્રમાણે કરતા પ્રમાણે એ આપણે આગળ જોઈશું. પણ અહીં પહેલા આપણે શું જોઈશું? તેને સ્ટાર્ટિંગથી એસર્ટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. તો આપણે પહેલા જોઈશું એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય. એસર્ટિવ એટલે વિધાન વાક્ય. હવે આપણે જે વિધાન વાક્ય લઈએ છીએ, વિધાન એટલે હકાર, જે સાદું વાક્ય તમે બોલો છો તે. સર્વનામ પ્રમાણે જોઈએ તો પહેલા એનો નિયમ, જો આઈ, વી, યુ, દે આપેલ હોય, આઈ, વી, યુ, દે હોય ત્યારે કઈ વાક્ય રચના આવશે? કઈ વાક્ય રચના? કરતા વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા સ્થળ દર્શક શબ્દ વત્તા અન્ય શબ્દો ફૂલ સ્ટોપ. કરતા, મૂળ ક્રિયાપદ, કર્મ, સ્થળ દર્શક, શબ્દો, અન્ય શબ્દો. કરતા ને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. મૂળ ક્રિયાપદ એટલે કે વર્બ, પણ વર્બના ત્રણ પાર્ટ છે, વી વન, વી ટુ, વી થ્રી. એટલે કે વી વન છે એ મૂળ ક્રિયાપદ, વી ટુ છે એ ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ પાસ્ટ ફોર્મ, અને વી થ્રી છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત. સબ્જેક્ટ વર્બ વન, ઓબ્જેક્ટ સ્થળદર્શક શબ્દો એટલે પ્લેસ વર્ડ તો પીડબ્લ્યુ, એન્ડ અન્ય શબ્દો અધર વર્બ્સ ફૂલ સ્ટોપ. આ થઈ આપણી વાક્ય રચના. આ વાક્ય રચના ક્યારે આવે? જ્યારે કરતા કોણ હોય? આઈ, વી, યુ અને દે. આઈ, વી, યુ અને
दे होय त्यारे तो एना माटे आपणे एक वाक्य जोईशुं के हुं एम कहूं के हुं रोज मंदिरमां भगवानની पूजा करूं मंदिरमां रोज भगवानની पूजा करूं छूं रोज मंदिर में भगवान की पूजा करूं अब तभी गुजराती लख्यू से तो एम शू जो रोज हूँ रोज रोज आई एटले एवरी डे रोजनी क्रिया सादो वर्तमान काल हूँ छे એટલે આઈ સ્વર તરફ કરતા પછી ક્રિયાપદ પૂજવું પ્રાર્થના કરવી તો પ્રે આઈ પ્રે ટુ કરતા ગોડ ઇન ધ ટેમ્પલ every day I pray to God in the temple every day આસુ થયું કઈ એસર્ટિવ વાક્ય રચના તો ખરી પણ ક્યાંની જ્યારે I he you they કરતા આપેલ હોય ત્યારે તો હવે આપણે કયા કરતા બાકી રહ્યા he she અને it वाक्य रचना जो ही शी इट ही शी इट आपेल होय त्यारे तो वाक्य रचनामां फेर क्या थशे ओनली क्रियापद क्या फेर थशे क्रियापद करता है तो एम कारण के करता खाली बताए ही शी एने ईट थाय छे ई जग्या कोई नाम पण होई सके कोई पण छोकरा नु नाम महेश रमेश हरेश गमे अहीं शी मां सी तो होय पण जेनी जग्या कोई पण छोकरी नु नाम ईट मां कोई पण नामेदार जाति नु नाम एटले नाम पण अहीं होई शके त्यारे शुं आवशे मूळ क्रियापद ने बदले क्रियापद ने शू लगे एस के ई एस शू लगे क्रियापद ने एस के ई एस तो अहीं जोईशु करता वत्ता क्रियापद ने एस के ई एस वत्ता कर्म સ્થળદર્શક અને અન્ય શબ્દ ફૂલ સ્ટોપ તો આમાં કેટલો ફેર થયો ખાલી ક્રિયાપદને એસ કે ઈ એસ હવે આ જ વાક્ય અહીંયા ઘણી જગ્યાએ આપણે નામ આપીશું કોઈ પણ નામ આપો કે પ્રેરણા રોજ મંદિરમાં ભગવાનની પૂજા કરે છે તો શું આવશે ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવાના
क्रियापद ने एस के टीएस प्रत्यय लगावाना नियम आपणे आनी पहेला सिंग्युलर अने प्लुरल भण्या हता। ए सिंग्युलर माथी प्लुरल मां फेरवू होय तो एमां पण एस के टीएस लागतुं हतुं, पण ए कोने लागतुं हतुं? नाउन एटले के नामने लागतुं हतुं। नियमो एना जेवा छे, पण ए शुं छे? नाम। आ छे क्रियापद, जे क्रिया आपणे कहीए छीए ते क्रियापद। तो हवे एनो पहेलो नियम एना जेवो ज, खाली नामना बदले शुं लखवानुं? क्रियापद। Rule 3,
सॉरी तेना पहला स्वर हो तो फक्त सु लग से ऐसा ही लग से फक्त एस लगावेगा मा आगे से एग्जांपल क्रिया बदले अंतिम सु अपेलू और वा अने तेना पहला सु हो स्वर तो सु लग से फक्त ऐसा ज लग से जेम के बाय प्लेन बाय बी यू वा वाय छे पर आगर सु छे स्वर अहिया आगर सु छे व्यंजन એટલે આઈ ઈ એસ પણ અહીંયા શું છે સ્વર તો શું થશે બી યુ વાય એસ અહીંયા વાયનો આઈ ઈ એસ થશે નહીં પ્લે પ્લેસ હવે આપણે જોઈશું ચોથો નિયમ ફક્ત શું આપેલું હશે પાછળ અંતમાં ઈ क्रिया पद ने अंते ई आवे और तो एस मुको ई आपेलू हो तो ई एस मुकवानी जरूर छे नहीं फक्त सु मुकवानो एस Example, M-A-K-E, make, M-A-K-E, make, E check, makes, alright, E check, the song say, I, V, U, D, O, T, L, S, U, O, C.
તેની વાક્ય રચના શું થશે? કરતા વત્તા કરતા પછી તરત જ સહાયકારક ક્રિયાપદ ડુ. કરતા ડુ વત્તા ડુઆય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પણ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે બનાવીએ છીએ નેગેટિવ, તો સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદના મૂળ રૂપની વચ્ચે શું આવશે? નોટ. નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ વત્તા સ્થળ દર્શક શબ્દ વત્તા અન્ય શબ્દ. કરતા વત્તા ડુ એના પછી નોટ. હવે નોટ કારણ પર સહાયકારક અને મૂળ ક્રિયાપદની વચ્ચે. હવે આના પછી આપણે જોઈશું એક્ઝામ્પલ. પહેલા જ આપણે વાક્ય બનાવ્યું હતું કે હું રોજ મંદિરમાં પૂજા કરું છું, તો એની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? આઈ ડુ નોટ પ્રે ટુ ગોડ ઇન ધ ટેમ્પલ. Every day I do not pray to God in the temple every day. હું રોજ મંદિરમાં પૂજા કરતી નથી. હવે એ જ પ્રમાણે આપણે કરતા કયા હોવા જોઈએ? કરતા he she it. he she it હોય ત્યારે. તો વાક્ય રચના શું થશે એની? કરતા વાક્ય રચના કરતા વત્તા અહીંયા ટુ હતું કે આઈ વી યુ ધે. અહીંયા કરતા પછી આવશે ડઝ હી શી ઇટ. કરતા ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા તો મૂળ રૂપ જ છે એટલે અહીંયા પ્રોબ્લેમ નહીં થાય, પણ અહીંયા હી શી ઇટ હશે એટલે આપણે શું લગાવેલું હશે? એસ કે ટી એસ. તો જ્યારે તમે ડઝ આવ્યું એટલે શું કરશો? એસ કે ટી એસ નીકાળી દેશો. કરતા વત્તા ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ સ્થળ દર્શક શબ્દ વત્તા અન્ય શબ્દ ફૂલ સ્ટોપ. તો આ થઈ આપણી નેગેટિવની બંને વાક્ય રચના. એ ઉપરના પ્રમાણે નીચે એક વાક્ય જોઈશું જે લાસ્ટમાં આપણે જોયું હતું. પ્રેરણા પ્રેરણા રોજ મંદિરમાં પૂજા કરે છે. તો અહીંયા શું બોલી શકે? પ્રેરણા રોજ મંદિરમાં પૂજા કરતી નથી. તો પ્રેરણા પ્રેરણા છોકરી થઈ સીમા આવશે. તો પ્રેરણાની બાજુમાં ડૂબ આવશે ના. શું આવશે? ડઝ. પ્રેરણા ડઝ નોટ. એ વખતે પ્રેરણા પ્રિન્સ પણ એસ હવે લાગશે નહીં. પ્રેરણા ડઝ નોટ મૂળ ડઝ નોટ પ્રે ટુ ગોડ ઇન ધ ટેમ્પલ એવરી ડે. ઇન ધ ટેમ્પલ એવરી ડે. તો આ થઈ આપણી નેગેટિવની
વાક્ય રચના. તો હવે આપણે જોઈશું એના પછી ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના. Pray to God.
In their temple, every day, question mark. फरीदी एक बार इंट्रोगेटिव की शुरुआत क्या थी था सहायक कारक क्रिया पद डू के डज थी काल प्रमाणे केम डू के डज थी थई कारण के बाद થયો છે સાદો વર્તમાન કા તેના પછી તરત જ કર્તા અને કર્તા પછી મૂળ ક્રિયાપદ પછી કર્મ સ્થળદર્શક શબ્દ અને અન્ય શબ્દ તો આ આપણે એસર્ટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એ ત્રણ બેઝિક ટેસ્ટ અહીંયા પૂરો કરો આના પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં જઈશું ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ પણ એની પહેલાં હું તમને એક ઇઝી રહે એના માટે એક ફોટો બનાવડાવું છું કર્તા સબ્જેક્ટ હવે કયા કર્તા આઈ વી યુ ધે આઈ વી યુ ધે શું આવશે મૂળ ક્રિયા પર અને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ માટે ડુ આમાં શું આવશે ડુ કર્તા ક્રિયાપદ હવે કયા રહ્યા ત્રણ હી શી ઈટ હી શી ઈટ તો આ ત્રણમાં કયા આવશે ક્રિયાપદ ને એસ કે એસ અને સહાયકારક ક્રિયાપદ કયું આવશે ડઝ તો યાદ રાખજો આઈ વી યુ ધે જોડે મૂળ ક્રિયાપદ અને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં ડુ થી શરૂ થશે અને ઈ શી ઈ જોડે ક્રિયાપદ ને એસ કે એસ અને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં ડઝ વપરાશે તો અહીંયા આપણો બેઝિક સાદો વર્તમાન કાળ પૂરો થયો